નમસ્કાર, સ્વાગત છે CN24 ન્યૂઝ સાથે, હું છું રવિ. વિગતવાર સમાચારમાં વાત કરીએ તો 22 વર્ષ બાદ સ્વાસ્થ્ય પક્ષની આંખ ખુલી હતી અને ગરબી દર્દીઓના લાભાર્થે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેણે સમસ્યાઓનો વરસાદ થયો હોય, જનરલ સિવિલ સર્જન સહિતના સ્ટાફની ઘટ અને અનેક પ્રકારની દવાના સ્ટોક પણ ના હોવાના ખુલાસા થયા હતા. પોરબંદરમાં આવેલ ભાવસિંહજી સરકારી જનરલ હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે. આ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર 7 વર્ષ પહેલા બનેલું છે, પણ આ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરને લઈને કોઈ કામગીરી થતી નથી, માત્ર નામનું હોય તેવું દેખાય છે. કેમ કે આ હોસ્પિટલમાં દર્દીઓને અનેક પ્રકારની મુશ્કેલી થાય છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં જનરલ સિવિલ સર્જનથી લઈને ડોક્ટર અને સ્ટાફની પણ કમી છે અને આ હોસ્પિટલમાં આજ દિન સુધી ભાજપના સરકારે ધ્યાન આપ્યું નથી. વિરોધ પક્ષ દ્વારા સરકારી હોસ્પિટલમાં સર્જનની મુલાકાત કરી હોસ્પિટલની સમસ્યા જાણી ત્યારે દરેકની આંખ ખુલી કે આ હોસ્પિટલ છે કે પછી દર્દીઓને ભરવાની વખાર, એ જ નથી સમજાયું. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં SDTની સામાન્ય દવાઓ માંડીને અનેક પ્રકારની દવાના સ્ટોક પણ નથી. જેનેરિક મેડિકલની વાત સરકાર પોતે જ દર્દીઓને હેરાન કરવાના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે 22 વર્ષ બાદ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં હવે ક્યારે સુવિધા ઊભી થાય છે, તે પણ એક મોટો સવાલ છે. હવે લોકલ લેવલે BJP કારોબારીના યુવા પ્રમુખ આવેલા અને એમણે માહિતી માંગેલી કે હોસ્પિટલમાં કેટલા કર્મચારીઓની નિમણૂક થયેલ નથી અને કેટલા એબસન્ટ છે અથવા ગેરહાજર છે અથવા અને અન્ય કેન્દ્રમાં અહીંથી ડૉક્ટરો બીજે ક્યાં મૂકવામાં આવે છે એ બાબતે માહિતી માંગેલી, જે અન્વયે એમને જાણ કરવામાં આવેલ કે અહીંયા પૂર્ણકાલીન સર્જન અને ફિઝિશિયન એ બે ક્લાસ 1 અધિકારીની પોસ્ટ ખાલી છે. અશ્વિન ઠકરાર, CN24 ન્યૂઝ, પોરબંદર.